सेल्फ फाइनेंस कोर पेथापो आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। आज आप वीडियो में विषय गणित प्रकरण नंबर एक संख्या पद्धति विषय थोड़ी जानकारी मेड़ी छू। जब आप ऑलरेडी प्राइमरी में सीखी गए कि प्राकृतिक संख्या को प्राकृतिक संख्या एट के पति जी धन पूर्णाक होने आप कही नेचुरल नंबर्स मैं संख्या लखाई है कैपिटल एन। बीजी संख्या है पूर्ण संख्या। पूर्ण संख्या की अंदर बड़ी धन पूर्णांक साथ साथ जीरो समावेश थाय छे जेने आपणे संख्या तरीके डब्ल्यू तरीके उपयोग करीए छीए। डब्ल्यू मीन्स हाफ नंबर। थर्ड पूर्णांक संख्या। पूर्णांक संख्या ने अंग्रेजी में कहेवाय छे जेने नंबर माटे तेनी संख्या होय छे जेड। पूर्णांक संख्या की अंदर ऋण पूर्णांक धन पूर्णांक अने जीरो नो समावेश थाय छे। અને છેલ્લી છે આપણે જે નવી સંખ્યાનો ઉમેરો થયો છે સમ્મેય સંખ્યાઓ। સમ્મેય સંખ્યા એટલે કે આપણે પ્રાઇમરીમાં શીખી ગયા છીએ કે જે અંશ અને છેદમાં લખેલી સંખ્યાને આપણે સમ્મેય સંખ્યા કહીએ છીએ જેની સંખ્યા છે કેપિટલ ક્યુ। તો એનું સામાન્ય સ્વરૂપ થશે પી ના છેદમાં ક્યુ। જેમ કે ઉદાહરણ લઈશું 3 ડિવાઇડેડ બાય 2 તો આ સંખ્યાને આપણે કહીશું સમ્મેય સંખ્યાઓ। સ્ટાર્ટ વત્તા 1 બરાબર 7 એટલે કે આપણને સંખ્યા મળે છે 7। તો આ જે 7 સંખ્યા મળે છે એ આપણને આપેલી બે સમ્મેય સંખ્યા વચ્ચેના અંશ અને છેદ સાથે ગુણાકાર કરવાનો રહેશે। જેમ કે પહેલી સંખ્યા છે 3 તો 3 ના નીચે કોઈ સંખ્યા આપેલી નથી પણ આપણે હંમેશા કહીએ છીએ કે સમ્મેય સંખ્યા અંશ અને છેદના સ્વરૂપમાં હોય છે તો 3 ના છેદમાં 1 આપણી પાસે સંખ્યા મળી છે 7 તો એ 7 સંખ્યાને આપણે અંશ અને છેદ બંને સાથે ગુણાકાર કરવાનો રહેશે। જેમ કે 3 - 7 = 31 અને 1 - 7 = 7। એ રીતે આપણી પાસે બીજી સંખ્યા આપેલી છે 4 તો 4 ના છેદમાં 1 જેમ આપણે 3 ના છેદમાં 1 કર્યું એ રીતે ફરીથી 4 ના છેદમાં 1 કરવાનું રહેશે કારણ કે 4 પણ એક સંખ્યા છે સમ્મેય સંખ્યા છે અને સમ્મેય સંખ્યા હંમેશા અંશ અને છેદમાં રહેલી હોય છે। તો 4 ના છેદમાં 1 તો અંશ અને છેદ ફરીથી આપણે 7 વડે ગુણાકાર કરવાનો રહેશે તો 4 - 7 ભાગ્યા 1 - 7 4 સત્તા 28 અને 1 સત્તા 7 તો અહીં આપણે બે સમ્મેય સંખ્યા મળી 21 ના છેદમાં 7 અને 28 ના છેદમાં 7। હવે આ બે સમ્મેય સંખ્યાની વચ્ચે આપણે 6 સમ્મેય સંખ્યા શોધવાની છે તો આપણે ફક્ત અંશમાં ધારવાનું રહેશે। અંશ આપણે જોઈએ છીએ કે અંશ અહીંયા 21 અને 28 આવેલું છે તો 21 અને 28 ની વચ્ચે બીજી કઈ સંખ્યા આવી શકે જેમ કે 22 23 24 25 26 ને 27 થઈ ગઈ 6 સમ્મેય સંખ્યાઓ। તો આપણે અહીં લખી શકીએ કે 22 ના છેદમાં 7 23 ના છેદમાં 7 તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે આપણે 6 સમ્મેય સંખ્યા મળે છે જેમ કે 22 ના છેદમાં 7 23 ના છેદમાં 7 24 ના છેદમાં 7 25 ના છેદમાં 7 26 ના છેદમાં 7 અને 27 ના છેદમાં 7 તો અહીં આપણે ટોટલ કુલ 6 સમ્મેય સંખ્યા મળે છે। 6 સમ્મેય સંખ્યા શોધવા માટે હંમેશા બે સંખ્યાનો જે છેદ હોય છે એને સમછેદીય બનાવવા પડે। સમછેદીય એટલે કે જેના છેદ કેવા હોય સમાન હોય તો હંમેશા કોઈ પણ બે સમ્મેય સંખ્યા વચ્ચે આવતી સમ્મેય સંખ્યા શોધવા માટે હંમેશા તેમના છેદ સમાન કરવાના રહેશે। अस्तु।